મળ્યો અવાજ. નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજે 6 જુલાઈ શનિવાર. નોબત ન્યૂઝ ફ્લેશમાં હું પ્રતિક શુક્લ. તો ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર. જામનગરમાં અંધાશ્રમ નજીક રહેતી સગીરા પર ગેંગરેપ થયો હતો. સગીરા ખીમરાજ ભાયાભાઈ ગઢવી નામના શખ્સના સંપર્કમાં આવી હતી. ખીમરાજ હરજુક પાલા તથા સાવન જયંતિભાઈ હિંગરાજીયાએ ખોડિયાર કોલોનીમાં સાવનના મકાનમાં સગીરા સાથે છરીની અણીએ દુષ્કર્મ કર્યું હતું. ત્યાર પછી ખીમરાજના મિત્રો હિમાંશુ, કમલેશ તથા સાજણ અજમલે રાવલસર ગામે સગીરા પર દુષ્કર્મ કર્યું હતું. આરોપીઓએ સગીરાના ક્ષોભજનક ફોટા પાડી લીધા હતા. ફોટાઓ જાહેર કરવાની ધમકી આપી ઘટના અંગે કોઈને ન કહેવા દબાણ કર્યું હતું. આ અંગે પોલીસ ફરિયાદ થતાં આઈપીસીની કલમ 376 તથા પોક્સો એક્ટની કલમ 4, 6, 10 અને 12 હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસ જામનગરની પોક્સો કોર્ટમાં ચાલ્યો હતો. ફરિયાદી પક્ષે 59 દસ્તાવેજી પુરાવા તથા 12 સાક્ષીઓ રજૂ કર્યા હતા. કોર્ટે તમામ 5 આરોપીઓને આજીવન કેદ તથા 25,000 ઉપરાંતના રોકડ દંડની સજા કરી છે. દંડની રકમમાંથી પીડિતાને ₹50,000 વળતર ચૂકવવા કોર્ટે આદેશ કર્યો છે. વર્ષ 2010 જૂનાગઢના આરટીઆઈ એક્ટિવિસ્ટ અમિત જેઠવાની હત્યા થઈ હતી. આ ચકચારી કેસની તપાસ સીબીઆઈએ કરી હતી. કેસમાં જૂનાગઢના પૂર્વ સાંસદ દીનુ બોઘા સોલંકી, શૈલેષ પંડ્યા, ઉદાજી ઠાકોર, શિવા પચાણ, શિવા સોલંકી, કોન્સ્ટેબલ બહાદુરસિંહ વાઢેર તથા સંજય ચૌહાણ આરોપી હતા. આજે આ કેસમાં સીબીઆઈ કોર્ટે તમામ આરોપીઓને દોષિત જાહેર કર્યા છે. આરોપીઓની સજાનો આદેશ 11 જુલાઈએ થશે. ઉલ્લેખનીય છે કે આ હાઈ પ્રોફાઇલ કેસમાં 192 સાક્ષીઓ પૈકી 155 સાક્ષીઓએ કોર્ટમાં જુબાની પલટાવી હતી. આ અંગે મૃતકના પિતાએ અરજી કરતા અગત્યના 27 સાક્ષીઓની સીબીઆઈ કોર્ટે ફરી જુબાની લીધી હતી. આ 27 સાક્ષીઓએ સીબીઆઈ કોર્ટમાં ફરી નિવેદન બદલાવ્યું હતું. આમ લાંબી કાનૂની લડાઈ પછી આ કેસમાં ચુકાદો આવ્યો છે. જામજોધપુરના જામસખપુર ગામના અજય હરિભાઈ રાવત નામના યુવાને પ્રેમલગ્ન કર્યા હતા. અજયે ગામની જ એક યુવતી સાથે ભાગીને પ્રેમલગ્ન કરતા યુવતીના પરિવારમાં આક્રોશ હતો. યુવતીના પરિવારની પજવણીથી અજયના માતા પિતા દીકરી જમાઈના ઘેર રાજકોટ રહેવા ચાલ્યા ગયા હતા. દરમિયાન આંબરડી ગામના કેશુભાઈ કનારા તથા રાણા ઘેડિયા રાજકોટ ગયા હતા. બંને અજયના બનેવી દીપકનું કારમાં અપહરણ કર્યું હતું. અજય નહીં મળે તો દીપકને મારી નાખવાની ધમકી પણ આપી હતી. દીપકના પરિવારે આ અંગે અપહરણની પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના બીજે દિવસે અપહૃત દીપક જાતે પોલીસ સ્ટેશને હાજર થયો હતો. દીપકે આરોપીઓ વિરુદ્ધ પોતાનું અપહરણ કરી આંબરડી ગામમાં મારકૂટ કરી ગોંધી રાખ્યાની જુબાની આપી હતી. મોકો મળતા પીડિત આરોપીઓની કેદમાંથી નાસી છૂટ્યો હતો. સમગ્ર ઘટનાક્રમને આધારે પોલીસે આરોપી કેશુભાઈ કનારા તથા રાણા ઘેડિયાની ધરપકડ કરી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ રેખાબેન રામભાઈ આહિરનું સભ્યપદ રદ થયું હતું, જેને કારણે તેઓ હોદ્દા પરથી દૂર થયા હતા. આ અંગે તેમણે હાઈકોર્ટમાં દાદ માંગી હતી. દરમિયાન પંચાયતના પ્રમુખ તથા ઉપપ્રમુખની ચૂંટણી યોજવા તાજવીજ થઈ હતી, જેની સામે રેખાબેન કાયદાકીય વાંધો ઉઠાવ્યો હતો. વાંધાને કારણે ચૂંટણી 29 જૂનને બદલે 4 જુલાઈએ પાછી ઠેલાઈ હતી. આ મુદ્દે સુનાવણી થતાં ફરીથી ચૂંટણી 17 જુલાઈ સુધી મુલતવી રહી છે. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરી મળીશું. જય હિન્દ, જય હાલાર.